ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ ડૉક્ટર ભાગ્યશ્રી રાજપૂત છે. હું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિષયમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાર્યરત છું. હું આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરમાં આવેલ ચેતન સ્ટુડિયોમાં સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે TYBA પાઠ્યક્રમ 310 વસ્તી અને સમાજ તે ભણી રહ્યા હતા. આપણો આજે પાઠ્યક્રમ છે વસ્તી અને સમાજ, તેમાં આજે આપણે એકમ નંબર 14 કુટુંબ નિયોજનનો અર્થ અને તેની લાક્ષણિકતાઓ તેના વિશે સમજીશું. વિદ્યાર્થી મિત્રો, આપણું આજનું આજે વ્યાખ્યાન છે તે વ્યાખ્યાનને શરૂ કરતા પહેલાં આપણા વ્યાખ્યાનના મુખ્ય હેતુઓને સમજી લઈએ. વિદ્યાર્થી મિત્રો, આ એકમને સમજ્યા બાદ તમે કુટુંબ નિયોજનનો અર્થ સમજી શકશો, કુટુંબ નિયોજનનો પરિચય સમજી શકશો અને મેઇનલી કુટુંબ નિયોજનની લાક્ષણિકતાઓને સમજી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, આપણા આ જ મુખ્ય હેતુઓને ધ્યાનમાં રાખીને શરૂ કરીએ આજનું આપણું વ્યાખ્યાન. હવે જ્યારે કુટુંબ નિયોજનની વાત આવે તો કુટુંબ નિયોજનને સમજતા પહેલાં આપણે વસ્તીને સમજવી પડે, વસ્તી વૃદ્ધિને સમજવી પડે. કુટુંબ નિયોજન એ સીધે સીધી એ વસ્તી સાથે સંકળાયેલી બાબત છે. જો કે કુટુંબ એ વ્યક્તિગત બાબત છે. કુટુંબની રચના, કુટુંબનું કદ, કુટુંબનું બંધારણ કેટલું રાખવું, કેવા પ્રમાણમાં રાખવું, કેટલા પ્રમાણમાં રાખવું એ કુટુંબની વ્યક્તિગત બાબત છે. પણ જ્યારે ઘણા બધા કુટુંબ બનીને એક આખી વસ્તી બને છે, સમુદાય બને છે, સમાજ બને છે, ત્યારે એ આખી આખી વસ્તી, એ બધા વસ્તીમાં સમાવિષ્ટ થતા કુટુંબનું આયોજન એ સામાજિક બાબત બની જાય છે, એ વ્યક્તિગત બાબત બની રહેતી નથી. વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે પ્રાચીન સમયની વાત કરીએ, માનવ સમાજના ઉદ્ભવ, માનવ સમાજના અસ્તિત્વની વાત કરીએ, ત્યારથી માંડીને આજના આપણા આધુનિક ટેકનોલોજીના યુગમાં કેટલી બધી વસ્તીમાં વધારો થતો ગયો છે. સાથે સાથે આપણે અવનવી શોધ, અનેક પ્રકારના સાધનો, અનેક પ્રકારના સંશોધનો, અનેક પ્રકારની ટેકનોલોજી, ઘણા બધા વિકાસના સ્તરે પણ આપણે ગતિશીલ બની રહ્યા છીએ. પણ જેમ જેમ વસ્તીમાં વધારો થતો જાય છે, તેમ તેમ સકારાત્મક પરિવર્તન, સકારાત્મક વિકાસ તો થાય જ છે, પણ બીજી બાજુ કેટલીક વિઘાતક સમસ્યાઓ કે જે એવી સામાજિક સમસ્યાઓ છે કે ફક્ત કોઈ એક વ્યક્તિ, કોઈ એક સમાજ ઉપર જ હાનિકારક અસર નથી કરતું, વિઘાતક અસર નથી કરતું, પણ આખે આખા જે માનવ સમાજ છે, આખી આખી જે વસ્તી છે, તેના ઉપર વિઘાતક અસરો જન્માવે છે. વિદ્યાર્થી મિત્રો, માટે જ જે મૂળ સમસ્યા છે, જે બધી સમસ્યાઓ સાથે જોડાયેલી સમસ્યા, એક જ સમસ્યા, તો એ છે વસ્તી વૃદ્ધિની સમસ્યા. વિદ્યાર્થી મિત્રો, વસ્તી વૃદ્ધિ એક એવી સમસ્યા છે કે જેના કારણે શિક્ષણ એ બધા જ વ્યક્તિઓને ફાળવી શકાતું નથી. ગરીબી, બેરોજગારી, ભૂખમરાનો દરમાં પ્રમાણમાં વધારો થતો રહે છે. આ ઉપરાંત અનેક પ્રકારની ગુનાખોરી, અસામાજિક તત્વોમાં વધારો પણ થતો રહે છે, પ્રદૂષણમાં વધારો થતો રહે છે. આ ઉપરાંત વ્યક્તિની જે માનસિક બીમારીઓ છે તેમાં પણ વધારો થતો રહે છે. વિદ્યાર્થી મિત્રો, ઘણી બધી સામાજિક સમસ્યાઓનું મૂળ કારણ એ આપણે વસ્તી વધારો ગણાવી શકાય છે. માટે જ વસ્તીને નિયંત્રણમાં રાખવી એ ખૂબ જ અનિવાર્ય બની રહે છે. વધતી જતી વસ્તીને કંટ્રોલ કરવી એ વ્યક્તિ સમાજના હાથમાં છે, કારણ કે તેના માટે ઘણી બધી ટેકનોલોજી, સાધનો અને કેટલાક કુટુંબ કલ્યાણના કાર્યક્રમો પણ અમલમાં મૂકવામાં આવ્યા છે. વિદ્યાર્થી મિત્રો, વસ્તી એ જેમ જેમ વધે છે તો એનું કારણ એ વ્યક્તિની વ્યક્તિગત માન્યતા પણ હોઈ શકે છે. સામાજિક માન્યતાઓ એટલે કે જે સામાજિક રૂઢિ રિવાજો છે, જે પરંપરાઓ છે, તે પણ કારણભૂત બને છે.
મોટે ભાગે જે મોટા ભાગનો એવો સમાજ કે જે નિરક્ષર છે અથવા તો જે રૂઢિચુસ્ત સમાજ છે, એ મોટા ભાગનો સમાજ એ બાળકના જન્મને એ કુદરતી ઈચ્છા ગણાવે છે. બાળકનો જન્મ થયો એ ભગવાનની ઈચ્છા છે, પોતે જે ભગવાન છે ઈશ્વરમાં માને છે તેની ઈચ્છા ગણાવે છે. માટે જ જે બાળકનો જન્મ થાય તો તેને અટકાવતા નથી. માટે એવા સમાજ, એવા સમુદાય, એવા કુટુંબમાં બાળકોના પ્રમાણમાં સતત વધારો થતો જાય છે અને એ કુટુંબમાં, એ સમાજમાં વધુ બાળકોનું પ્રમાણ જોવા મળે છે અને કુદરતી ઈચ્છાને કારણે જ એ જન્મ દરમાં વધારો થતો જોવા મળે છે. અને વધતી જતી વસ્તી, એક જ કુટુંબમાં ઘણા બધા બાળકો હોય તો બધા જ બાળકોને યોગ્ય પોષણ આપવું, યોગ્ય શિક્ષણ આપવું એ પહોંચી વળી શકાતું નથી, જેના કારણે એક બાળક કદાચ વધુ શિક્ષિત બને અને બીજું બાળક એ કદાચ ઓછું શિક્ષિત બની શકે છે. અને એના જ કારણે તેમને વ્યવસાયમાં, તેમની વિચારશૈલી, તેમની જીવનશૈલી, તેમની જે પદ્ધતિ છે, રોજિંદું જીવન છે, લાઈફસ્ટાઈલ છે, એ બધામાં પરિવર્તન આવે છે અને એની સીધી અસર વિઘાતક કે વિધાયક એ કુટુંબ ઉપર થતી જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જે માનવી છે એ માનવીનો બૌદ્ધિક વિકાસ એ ઘણી બધી વૈજ્ઞાનિક સિદ્ધિઓ પણ જે થઈ છે એ બુદ્ધિને કારણે થાય છે, માનવ બુદ્ધિના કારણે. અને માનવ બુદ્ધિએ જ ઘણા બધા એવા સંશોધનો કર્યા છે કે જે બાળકોનો જન્મ છે એ જન્મ પર નિયંત્રણ મૂકવાની કેટલીક શોધખોળો વૈજ્ઞાનિકોએ કરી છે. માનવીનો જે બૌદ્ધિક વિકાસ છે એ બૌદ્ધિક વિકાસ જ અનેક ઘણી સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે સક્ષમ બને છે. અને ઘણી બધી જે કુદરતી રીતે જ બાળકોનો જન્મ થાય છે એ બધી માન્યતાઓને નિવારી શકાય છે અને તેના જ માટે જન્મ પર નિયંત્રણ મૂકવાની કૃત્રિમ અને વૈજ્ઞાનિક શોધો એ અમલમાં મૂકવામાં આવે છે જુદા જુદા સમાજોમાં. અને સરકાર દ્વારા પણ આ બધી વૈજ્ઞાનિક શોધોને વ્યવહારુ રૂપે અમલમાં મૂકવામાં આવે તેનો પ્રયત્ન કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, માટે જ કુટુંબ નિયોજન એ વસ્તી વૃદ્ધિ ઉપર નિયંત્રણ મૂકવાની એક સારી પદ્ધતિ છે, એક એવી પદ્ધતિ કે જે બાળકોનો જન્મ થતાં અટકાવી શકાય. વિદ્યાર્થી મિત્રો, આપણે કુટુંબ નિયોજનના અર્થને સમજી લઈએ. કુટુંબ નિયોજનને અંગ્રેજીમાં ફેમિલી પ્લાનિંગ તરીકે ઓળખવામાં આવે છે. કુટુંબ નિયોજનને બીજા શબ્દોમાં કહીએ તો પરિવાર નિયોજન તરીકે પણ ઓળખવામાં આવે છે. કુટુંબ નિયોજનનો આપણે સાદો અર્થ કરીએ તો કુટુંબનું આયોજન કરવું. જે દંપતિ છે, જે પતિ પત્ની છે, તેમને કેટલા બાળકો કરવા, એટલે કે કેટલા બાળકોને જન્મ આપવો, બે બાળકો વચ્ચે કેટલું અંતર રાખવું, આ બધા જ પ્રકારની બાબતોનું આયોજન કરવું તેને કુટુંબ નિયોજન તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત અન્ય એક વ્યાખ્યા આપણે જોઈ લઈએ કે ગર્ભાધાન નિયંત્રણની કોઈક એવી પદ્ધતિનો ઉપયોગ કરીને બુદ્ધિપૂર્વકના આયોજન દ્વારા જરૂર હોય તે પ્રમાણે જ બાળકોની સંખ્યા મર્યાદિત કરવાની પ્રવૃત્તિ, તેને જ કુટુંબ નિયોજન તરીકે ઓળખાવી શકાય. વિદ્યાર્થી મિત્રો, અહીંયા બાળકોની જે સંખ્યા છે તેને મર્યાદિત કરવાનો મુખ્ય હેતુ રહેલો છે. એટલે કે જે દંપતી છે, જે પતિ પત્ની છે, તે પોતાના કેટલા બાળકોને જન્મવા દેવા તેના પર તેઓ નિયંત્રણ કરે છે અને બુદ્ધિપૂર્વકનું આયોજન કરે છે. એકબીજા સાથેની સંમતિથી, સમજદારીપૂર્વકનું પોતાના કુટુંબનું આયોજન કરે છે તો તેને કુટુંબ નિયોજન તરીકે ઓળખાવી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા વૈજ્ઞાનિકોએ કુટુંબ નિયોજનની વ્યાખ્યાને પરિભાષિત કરવાનો પ્રયત્ન કર્યો છે. તેમજ ડૉક્ટર દેરાસરી નામના વૈજ્ઞાનિક એમ કહે છે કે કુટુંબ નિયોજન એ કુટુંબને સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળે એવી અનુકૂળતા સર્જવી એવો થાય છે. તેનો અર્થ થોડા જ બાળકો ઉત્પન્ન કરવું એવો નથી, પરંતુ કુટુંબ નિયોજનની જુદા જુદા અનેક પાસાઓ સાથે સંકળાયેલ છે. જો કે તેમાં વધારે અગત્યની બાબત એ મર્યાદિત બાળકો હોય તે છે. કુટુંબ નિયોજન પાછળનો મૂળભૂત વિચાર દર્શાવતા ડૉક્ટર દેરાસરી એમ કહે છે કે માતા પિતાએ બાળકો અકસ્માતથી નહીં પરંતુ પોતાની પસંદગીથી મેળવવા જોઈએ. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે પ્રાચીન ભારતીય સમાજની વાત કરીએ તો પ્રાચીન ભારતીય સમાજમાં એ સંયુક્ત કુટુંબ વ્યવસ્થા પ્રચલિત હતી.
જો કે આજે પણ આપણે સંયુક્ત કુટુંબ પ્રથા પ્રચલિત છે, પણ તેમ છતાં શિક્ષણને કારણે, વ્યવસાયને કારણે અને ઘણી બધી એવી સુવિધાઓને કારણે ધીમે ધીમે અથવા તો કેટલીક સમસ્યાઓને કારણે પણ વિભક્ત કુટુંબ અસ્તિત્વમાં આવ્યા છે. આ ઉપરાંત કુટુંબનું કદ જો એ નાનું થતું ગયું છે તો એનું એક મુખ્ય પરિબળ એ કુટુંબ નિયોજન પણ ગણાવી શકાય, કારણ કે જુદા જુદા કાર્યક્રમો, કુટુંબ આયોજનને કારણે કુટુંબનું કદ એ નાનું થતું ગયું છે. કુટુંબને સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળે તે માટે અનુકૂળતા સર્જવા માટે કુટુંબ નિયોજન પણ જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જે સંયુક્ત કુટુંબમાં અને રૂઢિચુસ્ત સમાજમાં જે માન્યતા પ્રચલિત હતી કે બાળકો એ ભગવાનની દેન છે, કુદરતની દેન છે અથવા તો આશીર્વાદ છે, એ જે જુદી જુદી માન્યતાઓ પ્રચલિત હતી તે માન્યતાઓને દૂર કરવા માટે અથવા તો માતા પિતા એ પોતાના બાળકોને પોતાની પસંદગીથી મેળવી શકે તે માટે જ આયોજન કરવું, તો તેને આપણે કુટુંબ નિયોજન તરીકે ઓળખાવી શકાય. અન્ય એક વ્યાખ્યા આપણે જોઈ લઈએ કે કુટુંબ નિયોજન એ કુટુંબના સુખ અને આરોગ્યમાં વૃદ્ધિ થાય તેવા વાતાવરણનું સર્જન કરવાનો ખ્યાલ છે. વિદ્યાર્થી મિત્રો, આપણે હમણાં સમજ્યા ને કે કુટુંબ નિયોજન એટલે કે કુટુંબનું આયોજન કરવું, તો આપણા માઇન્ડમાં સીધી કઈ બાબત આવે? સીધી એ જ બાબત આવે ને, કુટુંબનું આયોજન એટલે કે બે બાળકો વચ્ચેનું અંતર અથવા તો બાળકોની સંખ્યાને મર્યાદિત કરવી. પણ ના, કુટુંબ નિયોજનના શબ્દમાં ગૂઢ અર્થ છુપાયેલો છે. કુટુંબનું સુખ, આરોગ્ય, આપણે જેટલા કુટુંબમાં બાળકો હોય તે બાળકોને યોગ્ય શિક્ષણ, યોગ્ય ભરણ પોષણ મળી રહે, સ્વસ્થ અને તંદુરસ્ત તેમની જીવનશૈલી બની રહે તે માટેનું વાતાવરણ સર્જવાનું, બાળકનું જે સામાજિક વિકાસ, શારીરિક વિકાસ, માનસિક વિકાસ અને ખાસ કરીને બૌદ્ધિક વિકાસ થાય તેવા વાતાવરણનું સર્જન કરવાનો ખ્યાલ એક કુટુંબ નિયોજનમાં રહેલો છે. કુટુંબ નિયોજન દ્વારા જ વ્યક્તિ, જે દંપતી છે તેને એક બાળક હોય તો તે એક બાળક પાછળ એ સંપૂર્ણ વ્યવસ્થિત રીતે પોતાનો સમય અને જે સામાજિકરણ છે તે કરી શકે છે. કુટુંબના સામાજિક, આર્થિક અને જૈવિક પાસાઓ આ આયોજન કરીને ઘણી બધી મુશ્કેલીનું નિવારણ કરી શકાય છે. કુટુંબ નિયોજનના આધારે જ ઘણી બધી સામાજિક સમસ્યાઓ, જુદા જુદા વધારે બાળકો હોય તો એ વધારે બાળકોને યોગ્ય શિક્ષણ નથી આપી શકાતું, માતા પિતા પૂરતો સમય એ બધા જ બાળકોને પણ ફાળવી નથી શકતા, તો આ બધી જે કૌટુંબિક સમસ્યાઓ છે, વ્યક્તિગત સમસ્યાઓ છે, સામાજિક સમસ્યાઓ છે, એ બધી જ સમસ્યાઓના નિવારણ માટે પણ કુટુંબ નિયોજન જરૂરી છે. આથી જ આપણે કહી શકાય કે કુટુંબ નિયોજનમાં કુટુંબ કલ્યાણનો ખ્યાલ પણ એટલો જ અભિપ્રેત છે. વિદ્યાર્થી મિત્રો, આપણા ભારત સરકારે વર્ષ 1951થી કુટુંબ નિયોજન કાર્યક્રમની નીતિ સ્વીકારેલી છે. આ તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, જે કદાચ તમને ગવર્મેન્ટ એક્ઝામ્સમાં અથવા તો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપતા હો તો તેમાં પણ પૂછાઈ શકવાની સંભાવના છે કે કયા વર્ષમાં ભારત સરકારે કુટુંબ નિયોજન કાર્યક્રમની નીતિ સ્વીકારેલી છે. તો તેનો સાચો જવાબ છે વર્ષ 1951. વિદ્યાર્થી મિત્રો, પંચવર્ષીય યોજનામાં પણ ભારત સરકારે કરોડો રૂપિયાની ફાળવણી એ કુટુંબ નિયોજન કાર્યક્રમ માટે ફાળવી હતી અને તેના જ પરિણામે સરકારી દવાખાનાઓમાં અને અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓમાં કુટુંબ નિયોજન અપનાવવા માટેના ફાયદાઓ, આપવામાં આવતી લાભોની જાણ કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કુટુંબ નિયોજનની મુખ્ય લાક્ષણિકતાઓને સમજી લઈએ. કુટુંબ નિયોજનની મુખ્ય લાક્ષણિકતાઓમાં પહેલું છે, જન્મદર નીચો લાવી વધતી જતી વસ્તી નિયંત્રિત કરવી. બીજું, લગ્ન વય ઊંચી લઈ જવી. ત્રીજું, શૈક્ષણિક સ્તર એ અગત્યનો ભાગ ભજવે છે. ચોથું, પુત્ર જન્મની વિશેષનું જે મહત્ત્વ છે એ બધી માન્યતાઓ છે, જે ખોટી માન્યતાઓ છે, તો કુટુંબ નિયોજને આ જુદી જુદી માન્યતાઓને પડકારી છે. કુદરતી કરતાં જે કૃત્રિમ પદ્ધતિ છે તેને વધુ મહત્ત્વ આપવામાં આવ્યું છે. વસ્તીની ગુણવત્તાથી સુધારણા કરવામાં આવી છે. નાના કુટુંબનું ધોરણ પ્રચલિત કરવામાં ફાળો.
વિદ્યાર્થી મિત્રો, આ કુટુંબ નિયોજનની લાક્ષણિકતાઓ તમે યાદ કરી લેશો, જે તમારા માટે મોસ્ટ એમ્પી ક્વેશ્ચન્સ છે. આપણા યુનિવર્સિટીની સત્રાંત પરીક્ષામાં પણ તમને પૂછાઈ શકે છે. આપણે આ જે કુટુંબ નિયોજનની લાક્ષણિકતાઓ છે તેને વધુ વિસ્તૃતથી સમજી લઈએ. એમાં પહેલું છે, જન્મદર નીચો લાવી વધતી જતી વસ્તી નિયંત્રિત કરવી. વિદ્યાર્થી મિત્રો, આપણે જે રૂઢિચુસ્ત સમાજમાં મોટાભાગના બાળકોને પૂરતા પ્રમાણમાં સામાજિકરણ કરી શકાતું નથી, તેમને યોગ્ય વર્તન વ્યવહાર અથવા તો જે તેમનું પોષણ થવું જોઈએ તે પણ થઈ શકતું નથી, માટે જ કુટુંબ નિયોજન એ એક એવો કાર્યક્રમ, એક એવી પદ્ધતિ છે કે જેના દ્વારા જન્મદર નીચો લાવી શકાય છે અને વધતી જતી વસ્તીને નિયંત્રિત કરી શકાય છે. અમર્યાદિત વાર્ષિક વસ્તી વૃદ્ધિ ભારતીય અર્થતંત્ર ઉપર ખૂબ જ ભારે મોટું દબાણ કરે છે. જેમ જેમ વસ્તી વૃદ્ધિમાં વધારો થતો જાય છે તેમ તેમ ગરીબી, બેરોજગારી, ભૂખમરો, જુદા જુદા ગુનાખોરીમાં પણ વધારો થતો જાય છે. આ ઉપરાંત અસામાજિક તત્વોમાં પણ વધારો થાય છે, જેના કારણે સીધે સીધું આપણી જે ઇન્ડિયન ઇકોનોમી છે તેના ઉપર એ દબાણ વધે છે. બધા જ લોકોને રોજગારી આપી શકાતી નથી, બધા જ લોકોને કદાચ એજ્યુકેશન પૂરતા પ્રમાણમાં મળી પણ રહેતું નથી. કુટુંબના સભ્યો એ પોતાના બધા જ બાળકોને શિક્ષણ આપવા માટે એ પહોંચી વળી શકતા નથી, માટે જન્મદર નીચો લાવી વધતી જતની વસ્તીને નિયંત્રિત કરવી એ કુટુંબ નિયોજનનું મહત્વનું લક્ષણ છે. વિદ્યાર્થી મિત્રો, લગ્ન વય ઊંચી લઈ જવી આ કુટુંબ નિયોજનનું એ બીજું મહત્વનું લક્ષણ છે. જ્યારે જે બાળકીઓ છે, દીકરીઓ છે, મહિલાઓ, એ જ્યારે ઋતુકાળમાં આવે છે ત્યારે ત્યારથી તે માતા બનવાની એક સક્ષમતા હાંસલ કરે છે. હવે જ્યારે પ્રજનનક્ષમ લગ્ન જીવનનો ગાળો જેટલો વધારે તેમ સ્ત્રીને બાળકો વધુ સંખ્યામાં જન્મવાનો સંભવ બની રહે છે. માટે જ જો નાની ઉંમરે લગ્ન કરાવી દેવામાં આવે તો એ મહિલા ખૂબ જ નાની ઉંમરે માતા પણ બની જાય છે અને ખૂબ જ લાંબા સમયગાળા સુધી તે માતા બની શકવાની તેમનામાં સંભાવના રહેલી છે. માટે જ જે મહિલાના નાની ઉંમરે લગ્ન થાય તો તે પરિવારમાં તે સાસરિયા પક્ષ દ્વારા અથવા તો પતિ દ્વારા એવી માન્યતા સેવામાં આવે છે કે જેટલા વધુ બાળકો એટલું વધારે સારું, અથવા તો એવી પણ માન્યતા હોય છે કે જ્યાં સુધી દીકરાનો જન્મ ના થાય ત્યાં સુધી બાળકોને જન્મવા દેવા, અને એના જ પરિણામ સ્વરૂપે દીકરીઓનો જન્મ થતો રહે છે જ્યાં સુધી પુત્રનો જન્મ ન થાય. તો માટે જ તેના નિવારણના સ્વરૂપે લગ્ન વય ઊંચી લઈ જવી. જે દીકરીઓ છે, મહિલાઓ છે, જો તેમને મોટી ઉંમરે એટલે કે યોગ્ય ઉંમરે લગ્ન કરાવવામાં આવે તો તે જે મહિલા છે તે મહિલા એ પોષણક્ષમ બાળકોને જન્મ આપી શકશે અને કુટુંબ નિયોજનના કાર્યક્રમના પદ્ધતિ દ્વારા તે સક્ષમ અને સ્વસ્થ બાળકોને જન્મ આપી શકશે. શૈક્ષણિક સ્તર એ અગત્યનો ભાગ ભજવે છે. વિદ્યાર્થી મિત્રો, કુટુંબ નિયોજન અને શિક્ષણ એ બંને બાબતો એકબીજા સાથે એવી રીતે સંકળાયેલી છે કે જો શિક્ષણનું સ્તર ઊંચું હોય તો પ્રજનનશીલતા નીચી, અને શૈક્ષણિક સ્તર જો નીચું હોય ત્યાં મોટે ભાગે પ્રજનનશીલતા ઊંચી જોવા મળે છે. આપણો ભારતીય સમાજ એ હવે ધીમે ધીમે શિક્ષિત બની રહ્યો છે, વિકસિત બની રહ્યો છે, પણ વિદ્યાર્થી મિત્રો, જે સમુદાયમાં, જે સમાજમાં આજે પણ નિરક્ષરતા વ્યાપક પ્રમાણમાં પ્રચલિત છે અથવા તો આજે પણ દીકરા અને દીકરીઓને એજ્યુકેશન આપવા દેવામાં આવતું નથી, અને એના જ કારણે જ્યાં શિક્ષણનું પ્રમાણ ખૂબ જ નીચું છે ત્યાં મોટે ભાગે પ્રજનનશીલતાનું પ્રમાણ એ ઊંચું જોવા મળે છે. ત્યાર પછી છે, પુત્ર જન્મનું વિશેષ મહત્વ, ખોટી માન્યતાઓ. વિદ્યાર્થી મિત્રો, સમાજમાં જે કંઈ પણ બધી ખોટી માન્યતાઓ પ્રચલિત છે તેને નિવારવામાં, તેને પડકારવામાં કુટુંબ નિયોજન એ મહત્વનો ભાગ ભજવે છે. આપણે મોટાભાગના જે સમુદાય છે તેમાં એવી માન્યતા પ્રચલિત છે કે દીકરો એ વંશવારસો એ આગળ વધારે છે. પુત્ર જન્મનું ધાર્મિક મહત્વ પણ રહેલું છે,
પુત્ર જ પિંડદાન કરી શકે, પોતાનો વંશ આગળ વધી શકે, પોતાના મિલકતનો વારસદાર પણ દીકરો જ હોય, અને જે જે દંપતીને દીકરો નથી હોતો, માત્ર દીકરી હોય છે, તો તેનો વંશ આગળ વધી શકતો નથી. એ બધી ખોટી માન્યતાઓ સમાજમાં પ્રચલિત જોવા મળે છે. પણ આ બધી જ ખોટી માન્યતાઓને દૂર કરવામાં એ કુટુંબ નિયોજન એ ફાળો આપી શકે છે. જો કોઈ દંપતીને દીકરીઓ હોય, બે દીકરી, તે પોતે પોતાની આપસી સમજણથી, સમજદારીપૂર્વક, બૌદ્ધિક સંમતિથી એકબીજા સાથે કુટુંબનું આયોજન તેઓ કરી શકે છે. અને કુટુંબમાં પુત્ર જન્મનું વિશેષ મહત્વ એવી ખોટી માન્યતાઓને પણ દૂર કરી શકાય છે. કુદરતી કરતાં કૃત્રિમ પદ્ધતિનું વધુ મહત્વ. વિદ્યાર્થી મિત્રો, કુદરતી પદ્ધતિ એટલે કે એક એવી પદ્ધતિ કે જેમાં દંપતી પોતે જ નક્કી કરે છે કે પોતે બાળકોને જન્મવા દેવા નથી, અથવા તો તેઓ પોતે નિયંત્રણ કરતા હોય છે. જ્યારે કૃત્રિમ પદ્ધતિ એ બે બાળકોના જન્મ પછી પતિ કે પત્ની એ વ્યંધીકરણનું ઓપરેશન કરાવે, તો તે વધુ ઇચ્છનીય પદ્ધતિ છે. હવે ત્યારબાદ આપણે આગળ જોઈએ વસ્તીની ગુણવત્તાની સુધારણા માટે. માતા પિતાના કેટલાક વારસાગત રોગોના કારણે તેમને જન્મતા બાળકો પણ ખોડ ખાપણવાળા જન્મતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા આનુવંશિક રોગો એવા હોય છે કે જે વંશ પરંપરાગત રીતે બાળકોમાં આવતા હોય છે, અને એના જ કારણે જે વસ્તી છે એ વસ્તીમાં પણ મોટે ભાગે વારસાગત રોગોનું પ્રમાણ વધે છે, ખોડ ખાપણવાળા બાળકોનું પ્રમાણ વધે છે. હવે આ જે ગુણવત્તા છે, વસ્તીની ગુણવત્તા, એ ગુણવત્તાની સુધારણા માટે પણ કુટુંબ નિયોજન કરવું એ ખૂબ જ જરૂરી બની રહે છે. ત્યાર પછી છે નાના કુટુંબનું ધોરણ પ્રચલિત કરવામાં ફાળો. વિદ્યાર્થી મિત્રો, ભારત સરકારે ઘણા બધા સોશિયલ મીડિયાના માધ્યમથી જુદા જુદા જે સમાચારપત્રો છે, ચોપાનિયા છે, બોર્ડ બેનર્સ છે, એ જુદા જુદા માધ્યમોના કારણે નાના કુટુંબનું ધોરણ એ સમગ્ર ભારતીય સમાજમાં એ પ્રચલિત બન્યું છે. આકાશવાણી હોય, ફિલ્મો હોય, પ્રચાર સાહિત્ય હોય, જુદી જુદી કોન્ફરન્સ, પરિષદ સંવાદો હોય વગેરેના માધ્યમથી સમાજમાં નાના કુટુંબના ધોરણને પ્રચલિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થી મિત્રો, આ હતા કુટુંબ નિયોજનની મુખ્ય લાક્ષણિકતાઓ. વિદ્યાર્થી મિત્રો, આપણે આના ઉપરથી કહી શકાય કે કુટુંબ નિયોજન એ વસ્તી નીતિનું આવશ્યક અંગ છે. વર્ષ 1977થી કુટુંબ નિયોજન કાર્યક્રમ એટલે કે કુટુંબ કલ્યાણ કાર્યક્રમ એ અમલમાં મૂકવામાં આવ્યો છે. આ તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે જે તમે યાદ કરી લેશો. કુટુંબ નિયોજન કાર્યક્રમનો મુખ્ય હેતુ એ આપણે સમજી ગયા ને કે જન્મદર નીચો લાવી વધતી જતી વસ્તી પર નિયંત્રણ મૂકવું, અને નાનું કુટુંબ અને સુખી કુટુંબ વગેરે જેવા સૂત્રો દ્વારા જાગૃતિ ફેલાવવી. આમ જોવા જઈએ તો કુટુંબ નિયોજન એ સ્વૈચ્છિક કાર્યક્રમ છે. કુટુંબ નિયોજન કરવા માટે કઈ પદ્ધતિ અપનાવવી તે પણ પરિણીત યુગલની પસંદગી છે. સરકારી દવાખાના અને આરોગ્ય કેન્દ્રમાં કુટુંબ નિયોજનના સાધનો, જેવા કે સ્ત્રીઓ માટે મોઢેથી લેવાની ગોળીઓ, પુરુષો માટે નિરોધ વગેરે મફત આપવામાં આવે છે. વ્યંધીકરણના ઓપરેશનો એ સરકારી દવાખાનાઓમાં વિનામૂલ્યે પણ કરી આપવામાં આવતું જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આજનું આપણું આ જે વ્યાખ્યાન હતું તે વ્યાખ્યાનના મુખ્ય સ્વાધ્યાય માટેના પ્રશ્નો અહીંયા આપેલા છે, જે ચકાસી લેશો અને યાદ કરી લેશો, જે આપણી યુનિવર્સિટીની સત્રાંત પરીક્ષામાં તમને પૂછાઈ શકે છે કે કુટુંબ નિયોજનનો અર્થ આપી કુટુંબ નિયોજનની લાક્ષણિકતાઓને સવિસ્તાર સમજાવો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખૂબ જ ઉપયોગી પુસ્તકોની યાદી આપેલી છે, જે તમને વધુ વાંચન કરવા માટે પ્રેરશે, તો તમે વાંચશો. વિદ્યાર્થી મિત્રો, આજનું આપણું વ્યાખ્યાન અહીંયા પૂર્ણ કરીએ છીએ. હવે પછી મળીશું એક નવા જ વ્યાખ્યાન અને નવા જ એકમ સાથે આપણા જ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરમાં આવેલ ચૈતન્ય સ્ટુડિયોમાં. ત્યાં સુધી નમસ્કાર. સ્વાધ્યાયઃ પરમ.